हेलो फ्रेंड्स जय स्वामीनारायण। तो अपने आ प्रक्रिया स्वाय दिए लास्ट एम अमुक हिट आपीशू मित्रों जो अमुक एक्जाम्पल है अपने गणीशू बीजा एक्जाम्पल में हिट आपीशू ध्यान रखो। अँ शू करवा एक्जाम्पल में टू सी सी बराबर सी प्लस सी सूत्र यूज करवा है मित्रों लखायु एक लैक्चर लीधो तो आम पहला तो एम फेरवी देवी है कि आ है एजिट मुकवाना है अँ स्टेप में जो टू कॉस पाई बाय तेर कॉस नाइन पाई बाय तेर प्लस कॉस त्रण पाई बाय तेर प्लस कॉस पांच पाई बाय तेर बराबर जीरो है तो अँ आटला माटे टू सी सी बराबर सी प्लस सी सूत्र यूज करे तो ध्यान रखो। तो सरवाड़ो अने एक वक्त सरवाड़ो ने एक वक्त शू करवानी बात बाकी बाकी एजिट देवा देवा है जुओ आ तो એટલે શું કરીએ છીએ ટુ કોસ પાય બાય તેર અને કોસ નાઇન પાય બાય તેર એટલા માટે જ કર્યો છે તો કે પહેલાં સરવાળો બેનો થાય સી જોડે એટલે ટુ સી સી હોય તો સી પ્લસ સી એટલે કે આ સી જોડે સરવાળો અને આ સી જોડે બાદ બાકી તો પહેલાં સી જોડે સરવાળો જુઓ નવ પાય છેદમાં તેર ને એનો ને પાય છેદમાં તેર એનો સરવાળો એટલે નવ પાય ને એક પાય એટલે દસ પાય ને છેદ સરખું છે એટલે દસ પાય છેદમાં તેર થઈ ગયું અહીંયા એક એટલે નવ પાય તેર માઇનસ પાયના છેદમાં તેર એ બાદ કરીએ છો તો આઠ પાયના છેદમાં તેર અને ત્રણ પાયના છેદમાં તેર ને પાંચ પાયના છેદમાં તેર તો તેવા જ મૂકા છે આ બે અહીંયા તેવા મૂકા છે મિત્રો શું કરીએ છે કોસ દસ પાયના છેદમાં તેર કોસ અઢાર આઠ પાયના છેદમાં તેર બરાબર છે કોસ ત્રણ પાયના છેદમાં તેર કોસ પાય પાંચ પાયના છેદમાં તેર છે જે મૂકા છે હવે આના પરથી આ કઈ રીતના બનાવ્યું છે ડાયરેક્ટ પાઈ માઇનસ નથી કર્યું ધ્યાન રાખજો આ દસ પાઈ છે ને એને આપણે કેટલા કહી શકાય તેર પાઈ માઇનસ ત્રણ પાઈ કહેવાય ને તો દસ પાય જ કહેવાય ને હવે બંનેનો છેદ અલગ લઈ લીધો છે અંશમાં એવું કર્યું છે આ દસના આ રીતના ભાગ પાડ્યા છે મિત્રો તેર તેર ઉડી જાય એટલે પાઈ અને માઇનસ તેર પાઈ બાય સોરી ત્રણ પાઈ બાય તેર રહેશે એ રીતના આ ફોર્મેટ કર્યું છે સેમ અહીંયા પણ શું કર્યું છે તેર પાય માઇનસ કેટલા પાંચ પાય અને બંનેના છેદમાં શું લખ્યા છે તેર 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 એટલે પાય એકલા જ પાય રહ્યા છું પાંચ પાયના છેદમાં તેર અને કોસ અહીંયા ત્રણ પાયના છેદમાં તેર અને કોસ પાંચ પાયના છેદમાં તેર શું કરે છે તો કે હવે આને અહીંયા લખી દેવું હોય તો ચરણ તો બીજું આવે ને બીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ કોસ પાંચ પાયના છેદમાં તેર અહીંયા પણ આવતા એ કોસમાં જ કન્વર્ટ થવાના છે કોસ પાય માઇનસ ત્રણ પાય છેદમાં તેર લખેલું છે તો એ પણ માઇનસ થઈ જશે ચરણ બીજું છે એટલે તો માઇનસ કોસ ત્રણ પાયના છેદમાં તેર તો આ બધા સરખા પ્લસ માઇનસ છે તેનો જવાબ ઝીરો આવી જાય ધેટ ઇઝ અવર આર એચ એસ મીન્સ જમણી બાજુ ઓકે લેટ નેક્સ્ટ તો સરસ છે મિત્રો અહીંયા આને એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં આપી એટલા માટે છે કે ડુ યુ યર સેલ્ફ તમે કરી શકો છો કે અહીંયા શું છે કે આના માટે એસ પ્લસ એસ છે તો ટુ સી એસ ત્યાં એસ પ્લસ એસ વખતે એસ પ્લસ એસમાંથી સોરી ટુ એસસીમાં જાય છે તો શું કરવાનું છે એ બધું મેં તમને લેક્ચરમાં શીખવાડેલું છે અને સી માઇનસ સી હોય તો માઇનસ ટુ એસ એસ કરવાનું તો શું કરવાનું તે પણ શીખવાડેલું છે અને જ્યારે તમારે ટુ એસએસમાંથી ટુ એસએસમાંથી તમારે સોરી માઇનસ ટુ એસએસમાંથી સી માઇનસ સીમાં આવું હોય તો શું કરવાનું એ બંને વસ્તુ અલગ છે મિત્રો એટલે જ છે તો એક જ ફોર્મ્યુલા પરંતુ પ્રોસેસ થોડી આપણે જુદી રીતે સમજવાની હોય છે એટલે આપણે થોડું દેશી ભાષામાં સમજીએ તો સમજાઈ જાય છે એટલે અહીંયા સી માઇનસ સી છે તો એમાંથી માઇનસ ટુ એસએસમાં જવાનું છે એ તમને આવડવું જોઈએ બરાબર છે આ બાય સાઇન એક્સ છે કોસ એક્સ છે અને એ પ્રમાણે યુઝ કરેલા છે તો આના પરથી તમારે બેમાં આ સાઇન એક્સ દેવાનું દેવાને આ પણ જોવાનું છે એટલે આ તમારા હોમવર્કમાં જ છે મિત્રો થોડી હીટ આપું છું બરાબર છે એટલે આ જે છે આ ખાલી સાદરૂપ આમના આપીને મૂકી દીધા છે એટલે બધું ગુણાકારમાં ફેરવાઈ ગયું બરાબર ને આ માઇનસ ચિહ્ન આગળ આવતું રહ્યું છે આ રીતના પછી એમાંથી એ બંને સરખા થઈ જાય એટલે સરખામથી સરખી બાદ બાકી થાય એટલે ઝીરો છે એવું છે તો એ તમને હોમવર્કમાં આપીએ છીએ હવે વન્સ અગેન અહીંયા સી પ્લસ સી ને એસ માઇનસ એસ
प्लस सी सूत्र ध्यान रखो सी प्लस सी टू सी सी अने एस माइनस सॉरी अपने टू सी एस आ बने यूज करवाना छे बराबर छे पछी एमनो अलग अलग वर्क पण थई जशे मित्रों एटले तमारो जवाब आई जशे क्लियर टोटल में जोशो ने तो तमारा ज बे यूज करवानो छे बीजुं कशुं नथी बाकी नुं शुं छे એટલે આ તમને હોમવર્કમાં આપીએ છીએ ઓકે અહીંયા વન્સ અગેન ફોર્મ્યુલા જે ગયો એક્ઝામ્પલ છે એ પ્રમાણે છે અને તમને ખબર છે કે સી માઇનસ સીમાં અને એસ માઇનસ એસમાં શું વાપરવાનું છે એસ માઇનસ એસ કે એસ માઇનસ એસ હોય તો ટુ સી એસ અને સી માઇનસ સી હોય તો માઇનસ ટુ એસ એસ એ ધ્યાન રાખવાનું છે એ બંને યુઝ થવાના છે બરાબર છે અને વર્ગ છે તો વર્ગના નિયમો લાગશે બધે વર્ગ થશે બરાબર ને અલગ અલગ ને પછી ક્યાં શું કોમન કાઢેલું છે તમારે ધ્યાનથી વાંચવાનું છે એટલે એ પણ તમને હોમવર્કમાં આપ્યું છે તો વન્સ અગેન અહીંયા તમને એ જ સૂત્ર આપણે એસ પ્લસ એસ બંને જગ્યાએ વાપરવાના છે મિત્રો એક જ સૂત્ર અહીંયા એસ પ્લસ એસ બરાબર ટુ સી એસ એના પરથી જ આ બધા જવાબ મળી જાય છે એ પણ તમે ડાબી બાજુથી જમણી બાજુ કરી શકશો તો આમાં પણ એ જ છે પરંતુ બધું ગણિત હોમવર્કમાં આપવા કરતાં એકાદ ગણીએ તો જોઈએ કે સાઇન સેવન એક્સ પ્લસ સાઇન ફાઇવ એક્સ પ્લસ સાઇન નાઇન એક્સ પ્લસ સાઇન થ્રી એક્સ છેદમાં કોસ સેવન એક્સ પ્લસ કોસ ફાઇવ એક્સ પ્લસ નાઇન કોસ નાઇન એક્સ પ્લસ કોસ થ્રી એક્સ બરાબર ટેન સિક્સ એક્સ સાબિત કરવાના છે તો ટેન તરફ જવાનું કરવાનું પહેલી વસ્તુ કે એસ પ્લસ એસ અને સી પ્લસ સી છે તો એ સૂત્રો યુઝ કરીએ કે એસ પ્લસ એસ હોય તો શું ટુ એસ સી તો પહેલાં એસ પ્લસ સાઇન સેવન એક્સ સાઇન ફાઇવ એક્સ માટે તો ટુ એસ સી જુઓ તો સાઇન સેવન એક્સ પ્લસ પાંચ એક્સ બાય ટુ અને કોસ સેવન એક્સ માઇનસ પાંચ એક્સ બાય ટુ એટલે મોટો ખૂણો પહેલો ઉપયોગમાં લેવો પ્લસ કરીને સાઇન નાઇન એક્સ પ્લસ થ્રી એક્સ બાય ટુ કોસ નાઇન એક્સ માઇનસ થ્રી એક્સ એટલે નાઇન એક્સ પ્લસ થ્રી એક્સ બાય ટુ છે છેદમાં પણ સી પ્લસ સી એટલે ટુ સી સી સેવન એક્સ પ્લસ ફાઇવ એક્સ બાય ટુ સેવન એક્સ માઇનસ ફાઇવ એક્સ બાય ટુ નાઇન એક્સ પ્લસ થ્રી એક્સ બાય ટુ અને નાઇન એક્સ માઇનસ થ્રી એક્સ બાય ટુ આ કોસ માટે છે તો હવે શું કરીએ છીએ અહીંયા બાર એક્સ બાય બે એટલે સિક્સ એક્સ અહીંયા સેવન એક્સ માઇનસ એટલે બે એક્સ બાય એટલે કોસ એક્સ અહીંયા નાઇન એક્સ પ્લસ થ્રી એક્સ બાય એટલે બાર એક્સ સિક્સ એક્સ થઈ જશે અને અહીંયા પણ નાઇન એક્સ માઇનસ થ્રી એક્સ એટલે સિક્સ એક્સ સિક્સ એક્સ બાય ટુ એટલે થ્રી એક્સ થશે સેમ એચ નીચે આના સિક્સ એક્સ આના એક્સ જુઓ અહીંયા આના સિક્સ એક્સ ને આના થ્રી એક્સ થવાનું છે એ જ છે હવે ટુ સાઇન સિક્સ એક્સ કોમન કાઢે છે તો કોસ એક્સ પ્લસ કોસ થ્રી એક્સ અને ટુ કોસ સિક્સ એક્સ કોમન નીચેથી કાઢીએ છીએ તો કોસ એક્સ ને પ્લસ કોસ થ્રી એક્સ રહેશે તો એ બંને આખા કેન્સલ જશે તો ટુ ટુ પણ કેન્સલ હશે સાઇન સિક્સ એક્સ અપોન કોસ સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન સિક્સ એક્સ ઓકે હવે અહીં વન્સ અગેન આપણે એ જ બહુ સીધે સાદા ફોર્મ્યુલા છે ને મલ્ટિપ્લિકેશનમાં લાવતા થોડું આવડું જોઈશે તો જે એસ પ્લસ એસ પહેલાં યુઝ કરવાનું છે સોરી અહીંયા પહેલાં આપણે એસ માઇનસ એસ યુઝ કરાવ્યા છે અથવા તમે જે કરશો તે પહેલાં છે ને આને ને આને લઈ લેજો એટલે એસ માઇનસ એસ તો ટુ સી એસ પછી એસ પ્લસ એસ યુઝ કરો ટુ એસ સી થઈ જશે આ બંને ફોર્મ્યુલા ઉપયોગ કરશો એટલે ઓટોમેટિકલ જવાબ તમારો આવી જશે તો આ એક્ઝામ્પલ્સ જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ બાકીના તમારે એવા ગણવાના છે તો સાઇન એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ અને ટેન એક્સ બાય ટુની કિંમતો શોધવાની છે ખાલી ટેન એક્સ માઇનસ ફોર બાય થ્રી આપી દીધા છે તો શું આપી દીધા છે ટેન એક્સ માઇનસ ફોર બાય થ્રી એક્સ કયા ચરણમાં છે બીજા ચરણમાં છે તો એક્સ એ બીજા ચરણમાં છે એનો મતલબ જુઓ શું કહેવાય એક્સ એ બીજા ચરણમાં એટલે આવું લખ્યું છે ને આપણે કે પાઈ બાય ટુથી પાઈ વચ્ચે એક્સ હોય એટલે કે પાઈ બાય ટુ લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ ચલો બે વડે ભાગી નાખો તો શું થાય આ બે વડે ભાગીએ છે તો આને બે વડે ભાગીએ એટલે ટુ ટુ ફોર થઈ જાય
અને x બાય 2 થઈ જાય ને પેલા પાઈ બાય 2 થઈ જાય એટલે પાઈ બાય 2 પ્રથમ ચરણમાં છે સોરી પાઈ બાય 2 નહીં મિત્રો ત્યાં લખજો આ મિસ્ટેક કરી છે અહીંયા શું આવશે x આવશે એટલે x બાય 2 કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે એવું લખજો એટલે x બાય 2 જો x બીજા ચરણમાં જતો હોય તો આપણે તો અહીંયા ખૂણા x બાય 2 છે તો x બાય 2 કયા ચરણમાં એમાં પ્રથમ ચરણમાં તો tan x બરાબર સૂત્ર 2 tan x by 2 1 minus tan square x by 2 એવું ફોર્મ્યુલા છે મિત્રો આ સૂત્ર છે ધ્યાન રાખજો એ સૂત્ર કઈ રીતના બને છે તમને કહી દઉં કે tan 2 થીટા નું સૂત્ર શું છે કે 2 tan થીટા છેદમાં શું છે 1 minus tan square થીટા તો શું કરવાનું અહીંયા થીટા લાવો છે ને તમારે tan x એટલે તો 2 વડે ભાગો તો થીટા એટલે કે x થાય તો અહીંયા પણ 2 વડે ભાગવું પડે ને અહીંયા પણ 2 વડે એટલે એ રીતના સૂત્ર બની ગયું tan x બરાબર tan 2 tan x / 2 1 minus tan square x / 2 હવે શું કર્યું છે તો tan x ની કિંમત તો છે જ એટલે એ મૂકી દીધી છે tan x / 2 બરાબર એ અને tan x minus 4 / 3 છે તો અહીંયા tan x ની જગ્યાએ minus 4 / 3 મૂકે 2 tan x / 2 તરીકે e એટલે કોઈક ચલ ધારી લીધો છે અને 1 minus tan square x / 2 એટલે કે a square થઈ જશે તો 3 આ બાજુ જશે એટલે 6 a થઈ ગયા અને 1 અહીંયા ગુણાય તો 1 ગુણ્યા 4 એટલે minus 4 અને minus a square અને minus 4 એટલે plus 4 a square થશે તો એક quadratic equation બને મિત્રો મીન્સ કે દ્વિઘાત સમીકરણ તો 4 a square minus 6 a minus 4 ઇક્વલ ટુ 0 6 એ આ બાજુ આવતા રહેશે એટલે માઇનસ થશે 2 વડે ભાગી નાખે છે તો 2a સ્ક્વેર માઇનસ 3a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 એના બે અવયવ પડે મિત્રો a માઇનસ 2 ને 2a પ્લસ 1 આવડી જેવું છે તો a માઇનસ 2 બરાબર 0 ને 2a પ્લસ 1 બરાબર 0 તો a ઇઝ ઇક્વલ ટુ 2 અથવા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બાય 2 મીન્સ કે tan x / 2 ઇઝ ઇક્વલ ટુ a તરીકે કોણ ધાર્યા હતા tan x / 2 મિત્રો આ રહ્યા ઓકે તો એ રીતના આપણે અને હવે tan x / 2 = 2 અથવા tan x / 2 = -1 / 2 પરંતુ x / 2 પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણમાં તો tan x / 2 ધન છે એટલે આ ઋણ કિંમત આપણે લેવાની નથી મીન્સ કે tan x / 2 બરાબર કેટલા ધારવાના 2 ઓકે લેટ્સ સી નેક્સ્ટ હવે cos x 1 minus tan square x / 2 1 plus tan square x / 2 થાય છે એટલે એક્ચ્યુઅલી cos 2 થીટા માટેનું હોય છે તે પરથી આ ફોર્મ્યુલા આ સૂત્ર છે મિસ કે યાદ રાખજો મિત્રો કે cos 2 થીટા બરાબર આવું છે 1 minus tan square થીટા છેદમાં 1 plus tan square થીટા તો અહીંયા થીટા જોઈતા હોય તો 2 વડે ભાગવું પડે તો અહીંયા પણ 2 વડે તો અહીંયા પણ 2 એટલે x / 2 થઈ જાય મિત્રો તો 1 minus tan square x / 2 એટલે 1 minus 4 1 plus 4 છેદમાં tan square ની જગ્યાએ 2 મૂક્યા છે tan x / 2 ની જગ્યાએ આ મૂક્યું બરાબર તો એ માઇનસ 3 / 5 જવાબ આવે છે 1 માઇનસ 4 એટલે માઇનસ 3 ને 1 પ્લસ 4 એટલે 5 હવે 2 sin સ્ક્વેર x / 2 અહીં મિત્રો ધ્યાન રાખજો cos x / 2 મૂક્યા છે પરંતુ અહીંયા શોધેલા છે cos x તો આપણે cos x / 2 શોધવા પડશે એટલે અહીંયાથી શોધેલા મીન્સ કે cos x ની જરૂર પડે છે તો કે sin square x 2 sin square x / 2 બરાબર આ સૂત્ર 1 minus cos x તો 5 plus 3 by 5 આ કઈ રીતના તો કે 1 minus minus 3 upon 5 તો minus minus આ થઈને plus અને 5 એકા 5 plus 3 ના છેદમાં 5 આવું થાય કારણ કે આ cos x ની જરૂર પડે છે એટલે મિત્રો ફર્સ્ટ શોધવા પડે છે ઓકે તો એ રીતના 8 ના છેદમાં 5 પછી એટલે 2 sin square x / 2 બરાબર 8 ના છેદમાં 5 તો અહીંયાથી મિત્રો હજી ધ્યાન રાખજો કે sin square x / 2 છેદમાં અહીંયા 2 આવી જશે ને અહીંયા 2 તો અહીંયા જે 2 આવવાના છે ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા ગુણાકારમાં 2 આવે તો અહીંયાથી એ 4 થઈ જાય 4 ના છેદમાં 5 એટલે sin square x / 2 કેટલા 4 ના છેદમાં 5 આવે મિત્રો તો sin x / 2 વર્ગ કાઢીએ તો 2 ના છેદમાં રૂટ 5 એન્ડ કોસ સ્ક્વેર એક્સ બાય 2 1 ના છેદમાં 5 મીન્સ કે અહીંયા 2 કોસ સ્ક્વેર નું સૂત્ર પેલું યુઝ કરે છે મિત્રો જુઓ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 1 પ્લસ કોસ એક્સ તો 1 માઇનસ 3 અપોન 5 તો 5 એકા 5 માઇનસ 3 અપોન 5
2 upon 5 થશે એટલે 2 અહીંયાથી છેદમાં આવતા રહેશે 2 તો એ 2 2 કેન્સલ એકલા છેદમાં 5 cos square x by 2 બરાબર તો cos x by sin x by 2 2 root 5 અને cos square x by 2 is equal to 1 upon root 5 એટલે અહીંયા મિત્રો એવું થાય છે કે cos x by 2 is greater than 0 કે પ્રથમ ચરણ છે એટલે એમની અહીંયા બે વેલ્યુ મળે કે માઈનસ 2 upon root 5 અને પ્લસ પણ મળે પણ આપણે માઈનસ નથી લેવાની પ્રથમ ચરણમાં છે x by 2 એટલે ઓકે મિત્રો તો આ રીતના આપણે એક્ઝામ્પલ્સ કરી શકીએ હવે આજે છે મિત્રો સેમ પેલાની જેમ હોમવર્કમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે તમને હોમવર્કમાં આપ્યા છે આ પણ હોમવર્કમાં ગણવાનું છે મિત્રો તમને આનું આપું એ તો બતાવી દી બરાબર ને સ્ક્રીન પર છે એટલે ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જય શ્રી